शिक्षकों ने बरतरफ कराया છે. રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપ જુઓ, જે શિક્ષકો વિદેશમાં છે તેમ છતાં પણ તે લોકો છે અહીંયા તેમની જગ્યાએ બીજા શિક્ષકોને રાખી રહ્યા છે અને હવે એવા શિક્ષકો છે કે જે લોકોને બરતરફ કરવામાં આવ્યા છે. હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, જે શિક્ષકો છે કે જે લોકો સતત ગેરહાજર છે તેવા શિક્ષકોને હવે શિક્ષણ વિભાગ તરફથી શોધખોળ કરવામાં આવી રહી છે, તપાસ થઈ રહી છે અને હવે તે લોકોને બરતરફ કરવામાં આવ્યા છે. જી દીક્ષિત, આ ચોક્કસ એવું કહી શકાય કે ગેરહાજર શિક્ષકોની જે મહિમ છે હવે સરકારે ઉપાડી છે અને આવા 134 શિક્ષકો જે ધ્યાનમાં આવ્યા છે કે જે ગેરહાજર સતત રહેતા હતા અને તેના કારણે તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જે માહિતી માંગી હતી અને માહિતીને આધારે જે શિક્ષણ વિભાગ પાસે લિસ્ટ આવ્યું છે એના આધારે આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો નગર શિક્ષણ સમિતિ હસ્તકની 60 શિક્ષકો વિદેશ પ્રવાસ છે અને વિદેશ પ્રવાસ દરમિયાન ગયેલા શિક્ષકોમાં 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકોને બરતરફ તો 3ના રાજીનામા પણ લઈ લેવામાં આવ્યા છે. બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો જે 70 શિક્ષકો તેમથી 58 શિક્ષકોને નોટિસ પણ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ આપની પાસેથી અપડેટ્સ.